હાલમાં યોજાનારી લોકસભાની ચૂંટણી ભાજપ પક્ષ તરફથી પાટણ જિલ્લાની સીટ પર ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કાંકરેજ તાલુકાના દુગાવાડા મહારાજજીની મેલમાં કાંકરેજ તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના કાર્યકરો તથા મોવડી મંડળ હાજર રહ્યું હતું. બનાસકાંઠા ભાજપના મહામંત્રીએ જણાવ્યું હતું કે ભાજપની યોજનાઓનો લાભ લઈ લોકો ખુશ છે અને આજે લોકો ભાજપને આવકારે છે. આ પ્રસંગે પાટણ જિલ્લાના લોકસભાના ઉમેદવારે પણ કાર્યકરોને શુભેચ્છા પાઠવતા કાર્યકરોને વિશ્વાસ આપ્યો હતો કે પ્રજાના કામો કરવા હું ક્યારેય પાછો નહીં પડું ને હું પક્ષના નાનામાં નાના કાર્યકરને સાથે લઈને ચાલી સીવી ભાવના પણ દર્શાવી હતી. આ પ્રસંગે કાંકરી ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ પણ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં કાંકરેજ તાલુકાના કાર્યકરો, સામાજિક કાર્યકરો, ભાજપ કાંકરેજ તથા પાટણ કારોબારીના સદસ્યો, ભાજપ મોવડી મંડળ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના પોતા પુત્ર ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ વાઘાણી પ્રમુખ સાહેબ, આપણા યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મને પાટણ લોકસભાની ટિકિટ આપી છે. આ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મિત્રો, પાટણ લોકસભામાં જે મારો પ્રવાસ થયો છે એ પ્રવાસમાં લોકોનો અને કાર્યકર્તાનો એટલો ઉત્સાહ વધ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પાટણમાંથી 3.5 લાખ મતોથી હું વિજયી બનીશ એવી કાર્યકર્તા સંમેલનમાં મને ખાતરી આપવામાં આવી છે. મારા વિસ્તારમાં પણ અનેકવિધ વિકાસના કાર્યો દ્વારા જંગી લોક સમર્થન મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીની પાટણમાં વિજય નિશ્ચિત છે. લીલાધરભાઈ વાઘેલા મોટી ઉંમરના કારણે એ વિસ્તારમાં ફરી શક્યા નથી, પરંતુ એમને કોઈ વિવાદાસ્પદ તો એવું કોઈ કાર્ય કર્યું નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કીર્તિસિંહજી હોય કે બીજા ધારાસભ્ય પાટણના હોય, શશિકાંતભાઈ ડીસાના હોય, સરકાર અને ભારતીય જનતા પાર્ટીના મંડળના હોદ્દેદારોએ વિકાસની ગાથા આગળ ધપાવી છે અને પાટણમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ખૂબ વિકાસના કાર્યો કર્યા છે એટલે દિલાદરભાઈની કોઈ વાતની કોઈ અસર હોય એ જોવા મળવાની નથી. સાહેબ, આ વિસ્તારમાં સૌથી વધારે સમસ્યા પાણીની છે, શું કહેશો? પાણીની સમસ્યા હશે. ધરોલ ડેમોની અમારા 654 ગામડાના પાણી પૂરવાની યોજના હાલ ચાલુ છે. નર્મદાનું પાણી પણ લાવવા માટે સુજલામ સુફલામ યોજના દ્વારા સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે અને વિકાસની વાત હોય તો એક વિકાસનું કામ પૂર્ણ થાય, બીજે વિકાસની વાત આગળ ધપાવીને વિકાસ કહેવાય છે એટલે કોઈ સમસ્યાઓ ભારતીય જનતા પાર્ટીને નડવાની નથી. સર, કોંગ્રેસમાંથી પણ ઠાકોર ઉમેદવાર છે, શું કહેવા માંગો છો? આ વિસ્તારમાં સૌથી વધારે ઠાકોર પહેલા પણ ઉમેદવાર રહી ચૂક્યા છે, ધારા સંસદ સભ્ય બની ચૂક્યા છે. એમને આ વિસ્તારમાં એમની કેન્દ્રમાં સરકાર હોવા છતાં પણ આ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નથી કર્યું એટલે એમને આ વિસ્તારમાં કોઈ લોક સમર્થન મળવાનું નથી. ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભી આજે કાર્યકર્તા સંમેલન શિહોરીનો પ્રવાસ હતો. આજના કાર્યક્રમની અંદર કાંકરી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય આગેવાન કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા. હું બોડી એવી સંખ્યામાં કાંકરી વિધાનસભામાં આવતા તમામે તમામ ગામોના મુખ્ય કાર્યકર્તાઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તો સૌ કોઈએ નરેન્દ્રભાઈ મોદી દેશના ફરી વરા પ્રધાન બને, દેશને પુનઃ વિશ્વગુરુ બનાવવા માટે, નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે, પાટણ લોકસભા સીટ વિજય બનાવવા માટે, ભરતસિંહ ડાભીને વિજય બનાવવા માટે સૌએ સંકલ્પ. ભગવાન રાયગુડ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ.